बिस्मिल्लाह रहमान रहीम। अली अल्लाह मदद फरमा। रब्बना तिमलना नूरना वक्फिर लना इन्नाक अला कुल्ली शयइन कदीर। रब्बना अतमिम लना नूरना वक्फिर लना इन्नाक अला कुल्ली शयइन कदीर। रब्बना अतमिम लना नूरना वक्फिर लना إنك على كل شيء قدير. ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. ربنا أتمم لنا نورنا واغفر لنا إنك على كل شيء قدير. إنك على كل شيء قدير. إنك على كل شيء قدير. شكرا لله والحمد لله، شكرا لله والحمد لله رب العالمين. شكرا لله والحمد لله، شكرا لله والحمد لله، سبحان الله سبحان الله. بسم الله الرحمن الرحيم، ولي الله مدد فرما. આપણે બધાને ગ્રુપ ઉપર ટેક્સ્ટ મળી રહ્યા છે કે આપણે ઇમામત ડે ના મોકા ઉપર ઇન્ડિવિજ્યુઅલી પણ ગ્રુપના ભેગા આપણે ઇન્ટેન્શન બાંધશું કે આપણે ઝિકર કરીએ. અને નવીન સાહેબનો આપણે મેસેજ આવ્યો છે કે આપણે અલગ અલગ તસ્બી ઝિકર કરશું કે આપણે પોતાના દિલને પોતાની રૂહને ઇમામના ઇમામત ડે માટે આપણે તૈયાર કરી શકીએ. આપણે ઘણા વર્ષોથી જ્યાંથી આપણે મળ્યા કોવિડના ટાઈમથી આપણે અલગ અલગ તરીકાથી ઇમામત ડે સેલિબ્રેટ કરીએ છીએ. આ વર્ષે એવું કરવામાં આવ્યું છે કે હવે ઘણા બધા ફ્રેન્ડ્સ જે છે એ સમજી ગયા છે કે ઝિકરની શું ઇમ્પોર્ટન્સ છે અને ઝિકર બી ક્વોન્ટિટીમાં કરવાનું, ઘણું બધું કરવાનું, રાઈટ? ઇન અબન્ડન્સ આપણે ઝિકર કરવાનું. તો આપણે રેકોર્ડિંગ મળે છે અલગ અલગ જાતની, તો આપણે સાંભળવાની રેકોર્ડિંગને અને ખૂબ ઘણું બધું ઝિકર કરવાનું. અને બહુ સારી વાત એ છે કે એક્સપ્લેનેશન બી આવે છે કે કોઈ ફ્રેન્ડ નવા હોય અને એ લોકોને ખબર ન હોય કે આ ઝિકરની શું માયના છે, તો પહેલે આપણે સાંભળીએ એનું એક્સપ્લેનેશન, આપણે સમજી જઈએ કે ઝિકરની શું માયના છે. પછી
એના બાદ આપણે દિલથી ઝિકર કરીએ. ક્યારેક આપણે બેસીને દિવસના અંદર ખૂણામાં બેસીને આપણે ઝિકર કરીએ, કામ કરતા કરતા ઝિકર કરીએ, રાતના સૂતા વખતે ઝિકર કરીએ, તો શું થશે કે જ્યારે આપણે એવી રીતે ઝિકર કરશું તો ઝિકર જે છે ને આપણે આ પોતે પોત ચાલતો રહેશે આપણા સાથે. અને ઝિકરની જે તાકાત છે એ ઘણી વધી છે, કેમ કે જ્યારે આપણે ક્વોન્ટિટીમાં ઝિકર કરીએ તો એ ઝિકરના જે માજીજાત છે એ આપણા ઉપર આશકાર થાય છે. ઝિકરના અંદર ઘણી તાકાત છે, ઇમામના નામના અંદર ઘણી તાકાત છે. તો આપણે જે છે એ તાકાતને પોતાની રૂહાની તરક્કી માટે આપણે એને વાપરીએ અને પોતાના દિલને એવું નરમ કરીએ, એવું શાંતિથી એવું નરમ કરીએ કે જે આપણે ઇમામ ડે મનાવશું, ઇમામ ગાદી પર નશીન થાય છે, બેસે છે, આ એક ફિઝિકલી એવું લાગે કે ઇમામ ડે છે. પણ જ્યારે જે મોમિનીન પોતાના દિલને ખૂબ મહેનતથી ઝિક્રો ઇબાદતથી ઇલ્મ જ્ઞાનથી ગિરિયાઓઝારીથી જ્યારે એ ઝિકરને કરે છે તો શું થાય છે કે આપણો જે રૂહ છે એ બહુ નમ્રતા સાથે ઇમામના ઇશ્કના સાથે તૈયાર હોય છે કે જ્યારે ઇમામના ખાના વદાન આપણે મળે. 11 જુલાઈના દિવસે તાલીકો વંચાય ઇમામની દુઆશીસ આવે, મજલિસના અંદર આપણે સાંભળીએ કે ઇમામે આપણે દુઆશીસ મોકલી છે. એ દુઆ જે છે આનંદ ફાનંદ આપણા દિલના અંદર ઘર કરીને આપણા દરજાતને વધારે, આપણી રૂહાની તરક્કી વધારે અને આપણે આગળ વધીએ. આગળ વધીએ શું? આપણા પર લાગી જાય, આપણે ઉડવા માંડીને આપણે ઇમામના સાથે એક થવા માટે જલ્દી જલ્દી રસ્તો આપણે પાર કરીએ. ઇમામ જ્યારે ગાદી પર બેસે તો એક મોમિનનું દિલ જે છે ને, ઇમામ કહે છે કે મને મોમિનના દિલમાં રહેવું સૌથી સારું લાગે છે, આખી દુનિયામાં ક્યાંય રહેવાનું ગમતું નથી, મોમિનના દિલના અંદર રહેવા માટે મને સારું લાગે છે. તો જ્યારે એક મોમિનનું દિલ એવી રીતે તૈયાર થયેલો હોય તો શું થશે કે ગાદી નશીની મીનિંગ શું કે એ મોમિને સાલી જે પોતાના ઝિક્રો ઇબાદતથી બધી જાતની કુરબાની, ફાઈનાન્શિયલ રિસોર્સિસની કુરબાની, પોતાના ટાઈમની કુરબાની, નોલેજની કુરબાની, જેટલી બી કિસમની આપણે ઇમામને મહેમાની આપી શકીએ આપણે આપવી જોઈએ. અને બહુ સારી જે છે એ ઝિકરથી શરૂઆત છે કે આપણે જ્યારે ઝિકર કરીએ છીએ, મોરાનું નામ લઈએ છીએ, તો ખોટા ખોટના ખ્યાલાત આપણાથી દૂર રહે છે. ફાલતુની વાતો આપણે નહીં કરશું, આપણો ટાઈમ આપણે ખરાબ નહીં કરશું અને ઝિકરમાં રહીશું. જ્યારે આપણે એવી રીતે ઝિકર કરતા રહીએ તો આપો આપ આપણા દિલના અંદર જે છે એ સારા ખ્યાલાત આવે અને ઇબાદત બંદગીમાં ધ્યાન લાગે, આપણે આનંદ આવે. અને એવી રીતે જ એક મોમનનો દિલ જે છે એ એવો પાક અને સાફ થઈ જાય છે કે ઇમામ જે છે એ મોમનના દિલના અંદર, એ ઘરના અંદર રહેવાનું પસંદ કરે છે. તો આપણે આ વાતને સમજીને બરાબર રીતે એવરી ડે જે ઝિકર આપણે દેવામાં આવે છે, આપણે ધ્યાનથી ઝિકરને સમજીને, પોતાના જેમને સમજીને બરાબર ધ્યાનથી આપણે ઝિકર કરવાનું છે. તો આજનો જે ઝિકર આપણે મળેલો છે, લા ઇલાહા ઇલ્લા અંત સુભાનકા ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમીન, આ હઝરત યુનુસ અલૈહિ સલામની તસબીહ છે, કુરાનના અંદરથી છે. અને ખુદા તાલા ફરમાવે છે કુરાનના અંદર કે આ મને બહુ જ ગમે છે, સૌથી સારો જે ઝિકર છે ખુદા કહે છે મને આ લાગે છે. કેમ કે આ ઝિકરના અંદર આપણે પોતાને કમ્પ્લેન કરીએ છીએ કે હું અહીંયા પોતા ઉપર બહુ જુલુમ કર્યો, આપણે પોતે પોતાના નફ્સની કમ્પ્લેન કરીએ કે હું પોતા પર બહુ જુલ્મ કરીએ, તું તો સુભાન છો, તું તો ખુદા છો, પણ બધું જે જુલ્મ છે ને હું પોતે પોતાના ઉપર કર્યું છે. અને આ તસ્બી એવી લાગુ પડે છે આપણા ઉપર, કેમ કે આપણે દુનિયામાં જ્યારે જઈએ છીએ તો દુનિયાની ચીજોના અંદર આપણે ખોવાઈ જાય છીએ, ઝિકરને મોલાના નામને ભૂલી જાય છીએ. તો જ્યારે આપણે આ ઝિકરને ધ્યાનથી દિલથી કરીએ તો આ ઝિકર એટલો પાવરફુલ છે, કહેવામાં આવે છે કે આ ઝિકર પોતે પોત
એક ગિર્યાવઝારી છે. કેમ કે આપણે જ્યારે ગિર્યાવઝારી કરવા ચાહતા હોય, આંસુ આવતા ન હોય, કેમ કે દિલ બહુ સખત થયેલો હોય, તો શું થાય? આ ઝિકર એવો ઝિકર છે કે આ ઝિકરને ઇટસેલ્ફ કહેવામાં આવે છે કે આ ગિર્યાવઝારી છે. કેમ કે આ ઝિકરના અંદર આપણે એમ કહીએ છીએ કે હું એ પોતાની રૂહ પર જુલ્મ કર્યો છે, હું ઝાલિમ છું. હઝરત યુનુસ અલ્લાહ સલામ જ્યારે મછલીના પેટમાં ફસાઈ ગયા, તો પછી એ ઝિકર કર્યો અને આ ઝિકરની બદૌલત એ મછલીના પેટથી નીકળી ગયા. તો આપણા માટે કેવી રીતે આ રિલેશનશીપ થાય છે? મછલીનું પેટ કે આ દુનિયા છે, કે આપણે દુનિયાના અંદર એવા ભૂલતાન થઈ ગયા છીએ કે આપણા માટે મુશ્કેલ થઈ ગયું છે કે દુનિયાને કાપીને આપણું ધ્યાન, આપણું મગજ, આપણું દિલ આપણે ઇમામને અર્પણ કરીએ. તો ઇમામને જ્યારે આપણે અર્પણ કરવા ચાહીએ છીએ, આપણી જાન, આપણું દિલ, આપણે જીભથી તો કહેતા હોય, જીભથી તો બધા કહેતા હોય અને દિલમાં ભાવના બી હોય, પણ કોણ કેટલી વધારે કુરબાની દઈ શકે છે? જે કોમ્પિટિશન છે ને, તમને ખબર છે દુનિયાના અંદર કોમ્પિટિશન સારું નહીં, કેમ કે એનાથી હસદ અને બધી નેગેટિવિટી આવે. પણ દીનના અંદર કહેવામાં આવે છે કે કોમ્પિટિશન કરવું જોઈએ. કેવી રીતે? કે હું વધારે સારું કરી જાઉં, હું વધારે સારું કરી જાઉં, હું વધારે સારું કરી જાઉં. તમને ખબર છે એક બહુ સારી સ્ટોરી છે કે એક ગામ હતું, એમાં અમુક માણસો જે હતા, સૂફી લોકો હતા કાંઈ, અને આપસમાં ઝઘડતા હતા. તો એ ગામમાં સૂફી લોકો હતા ને, એ લોકો કઈ ગાવું ને બજાવવાનું કરતા હતા. તો બાદશાહના માણસો આવે છે, એ લોકોને કહે છે તમે ગાવ બજાવો નહીં, કેમ કે અમારા બાદશાહને પસંદ નથી, તો ગાવ બજાવો નહીં. એટલે વોર્નિંગ આપી, પાછા બીજી દિવસે જાય છે તો પાછા બજાવે છે કે છે હવે તો તમ લોકો છે ને જુરુમ કર્યું, કેમ કે બાદશાહનો હુકુમ છે કે કોઈ ગાનો નહીં બજાવે. તો કહે છે કે હવે તમ લોકોને ખબર છે સજા શું છે? સજા તમને મારવામાં આવશે, કેમ કે તમે હુકુમનો પાલન ન કર્યો. તો જેમ આ સાંભળે છે આ સૂફી માણસો, ચાર પાંચ માણસો હોય છે, તો આ લોકો ચાર પાંચ માણસો શું કરે છે, આપસમાં લડવા માંડે છે કે તું પેલે મને લઈ જા. તો કે છે ના, તું મને પેલે લઈ જા. ઓલો જે ઓફિસર હોય છે કે છે આ કેવા ગાંડા માણસો છે, હું મારી નાખવાની વાત કરું છું ને કે છે પેલે હું, પેલે હું, પેલે હું. આ કેવી, આ લોકો પાગલ માણસો છે, આ લોકો પાસે અક્કલ નથી. કરતા 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 વાત જે છે એ બાદશાહ સુધી પહોંચી ગઈ કે આ લોકો એવા પાગલ માણસો છે, છે સૂફી, છે સૂફી, પણ મારવાની જ્યારે વાત કરી તો એ લોકો ઝઘડા કરે છે કે મને પેલે મારો, મને પેલે મારો. તો બાદશાહ કહે આવા માણસો તો સાંભળા નહીં, પેલે આપણે લાવો દરબારના અંદર. તો એ લોકોને ભેગા કર્યા અને પૂછ્યું કે ભાઈ આ શું માજરો છે, આ શું થઈ રહ્યું છે? તો એ લોકો કહે છે કે અમે આખી જિંદગી, પોતાની જિંદગી સૂફી દરવેશીમાં ગુજારીએ, સાદગીમાં ગુજારીએ, ખાય ન ખાય રોજા રાખીએ અને એનું જ નામ લઈએ. અને હવે જે વાત આવી છે કે તું અમને મારી નાખીશ, કેમ કે અમે તારો હુકુમનો પાલન નથી કર્યો, તો મરીને તો ખુદાને મળવું છે, તો પેલે મને મારો. તો એ લોકો ધક્કો મારે છે બીજા, નહીં નહીં પેલે મને મારો. તો બાદશાહ હસે છે, કહે છે આ લોકો છે ગાંડા નથી, આ લોકો સૂફી છે. આ લોકોનો ઇશ્ક એવો છે કે ખુદાના મળવા માટે આ લોકો એટલા બેતાબ છે કે પેલે હું, પેલે હું. તો આ દાખલો દેવાનો મકસદ એ છે કે આપણે દુનિયાથી બહુ મોહબ્બત કરીએ છીએ, આપણે દુનિયાથી બહુ મોહબ્બત કરીએ છીએ, અને આપણે પોતાના અંદર જે દુનિયાની મોહબ્બતને ઓછી કરવી છે ને, એના માટે ઝિક્રો ઇબાદત બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે આપણે આવો ઝિકર કરીએ કે લા ઇલાહા ઇલ્લા અંત સુભાનકા ઇન્ની કુંતુ મિનઝ્ઝાલિમીન, તું તો સુભાન છું, તું તો ખુદા છું, હું એ પોતા પર જુલ્મ કર્યા છે. તો જુલ્મ જે પોતા પર કર્યા છે એની આપણે કમ્પ્લેન કરીએ છીએ, રાઈટ? તો આ ઝિકર કરવાથી આપણે ઇમામના સામે એવી રીતે પ્રેઝન્ટ થાય કે મોલા હું એ મારી રૂહની છે ને કેર નથી કરી, મારાથી બહુ ગુના થયા છે, બહુ દુનિયા મને વાલી લાગે છે, મને તું માફ કર કે હું ઝાલિમ છું પોતાની રૂહ ઉપર. એવી રીતે સમજીને ઝિકર કરીએ જ્યારે આપણે, અને ક્વોન્ટિટીમાં કરીએ, તો રૂહની પાકીઝગી થાય, દિલની પાકીઝગીને સફાઈ થાય, અને શું થાય, આપણું દિલ જે છે ખુદાના રહેવાનું ઘર છે, એના અંદર બહુ સફાઈ થઈ જાય. જ્યારે બી આપણે ખુશાલીનો ટાઈમ આવે ને, તો આપણે એમ બી કરીને કે સફાઈ હોવી જોઈએ જમાતખાના અંદર, ઘરના અંદર બરાબર સફાઈ હોઈએ, કેમ કે આ ખુશાલીનો ટાઈમ છે. તો ખાલી જાહેરી સફાઈ, અંદરની સફાઈનું શું?
તો આ જે આપણે ઇન્ટેન્શન નિયત બાંધી છે, આજ શરૂ કરી પહેલો દિવસ છે, આ અંદરની સફાઈના માટે આપણે આ એક નિયત બાંધી છે. બધા આપણે ભેગા થઈને આ ઝિકર કરશું. અલગ અલગ ઝિકર જેમ જેમ આપણે મળતા જશે આપણે ઝિકર કરશું, અને આપણી મદદ માટે આપણે રેકોર્ડિંગ મળી જાય છે તો આપણે રેકોર્ડિંગ સાંભળીને કામ કરતા હોય, જે બી જોબ છે, ડ્રાઈવ કરતા હોય, ખાવાનું પકાવતા હોય, વોટ એવર આપણી લાઈફ હોય, આપણે સાંભળતા જઈએ અને આપણું ટાઈમ બી જતું જાય, પણ આપણું ધ્યાન, આપણું દિલ ઇમામના નામના સાથે હોય અને દિલના અંદર એવી ખુશી હોય કે હવે ઇમામત ડે આવે છે, ઇમામત ડે આવે છે, તો આપણે પોતાના દિલને તૈયાર કરીએ. હવે એક બીજો ક્વેશ્ચન બી ડીલ કરું કે આપણે જે ઇન્ટેન્શન કરશું ને એ ઇમામત ડે ઉપર ખતમ નહીં થશે, એ અમુક દિવસ વધારે આગળ ચાલશે. અને એક દોસ્તે મને કીધું કે આપણે ઝિકર જે છે એ 11 જુલાઈને ખતમ કરીએ, તો એ કીધું નહીં, એમ નહીં કરશું, આપણે વધારે કરશું. તેની વજા એ થાય છે કે કોઈ બી જ્યારે ઓકેજન આવે, કોઈ બી ઇમામત ડે છે કે નવરોઝ છે, ઇમામનો બર્થડે આવે, કોઈ બી આવે, તો બરકત એ દિવસની છે એમાં કોઈ શક નથી. પણ આપણે એઝ ફોલોઅર્સ, આપણે એઝ મુરીદ, આપણે મોમિનીન, આપણે ઇમામના છીએ, આપણી ભાવના, આપણો ઇશ્ક એ દિવસ સુધી જ નથી ઇમામ સાથે. આપણે ઇશ્ક, આપણો ઝિકર તો ચાલતો જ રહેવાનો છે. તો આપણે આ એક શીખ મગજમાં રાખશું કે ઇમામત ડે આવી ગયો તો આપણે ઝિકર ખતમ નથી કરી દેવાનો, ચલો સેલિબ્રેશન થઈ ગયું ને પછી ખતમ. ના ના, એ તો એ લોકો કરે જે લોકો પાસે ઇલ્મ ન હોય. ઇલ્મ વાળા જે છે ને એ લોકો માટે હર દિવસ ભરપૂર ઝિકર અને ઇબાદતના સાથે ગુજારવું છે, અને જ્યારે આવા ઓકેજન આવે ને તો વધારે ઝિકર કરવાનું છે. કેમ કે ઇમામની નૂરે નજર આપણા દિલ ઉપર પડી ગઈ અને આપણો દિલ પાક હતો, તૈયાર હતો, રિસીવ કરવા માટે બરાબર સહી પોઝિશન ઉપર હતો, તો તરત જ માજીજાત આપણા દિલના અંદર થશે, ઇમામની તશરીફ આવરી આપણા દિલના અંદર થશે. તો એટલે આપણે એ જોશું કે આપણું ઇન્ટેન્શન જે છે ને એ 11 જુલાઈના બાદ બી ચાલુ જશે. કેમ કે આપણે જે ભેગા થયા છે આપણે બહુ મહેનતી ખિદમત ગુજાર છીએ, આપણું દિલ ભરાતું નથી કે 2-4 દિવસ ઝિકર કરે પેટનો ભરાય. મોમીનો દિલ જે છે એ તો વધારે વધારે ઝિકર, વધારે વધારે ઇબાદત. તો આપણે બરાબર આપણી નિયતને ચાલુ રાખશું અને અમુક વધારે દિવસ સુધી એ ઝિકર નિયતની બરાબર પૂરી કરશું. ના, એના બાદ પછી ત્રીજું પગથિયું, ત્રીજી ચીજ આવે છે કે ચલો હવે આપણે ગ્રુપમાં કંઈક ઇન્ડિકેશન નથી મળતી, કોઈ ઇન્ટેન્શન ઝિકરનું નથી થઈ રહ્યું, તો પછી શું આપણે બંધ કરી દેવાનું? નહીં, ઉમેદ એ છે કે આ ઝિકરના ઇન્ટેન્શનથી આપણી એક આદત પડી જશે. શું આદત? કે આપણે બરાબર ધ્યાનથી ઝિકર અને જ્ઞાનના અંદર જઈશું. આપણી આદત થઈ જશે કે હવે આપણે ડ્રાઈવ કરવા ગયા તો પહેલે એક આપણે રેકોર્ડિંગ ચાલુ કરી નાખીએ, ખાવાનું પકાવે તો કંઈક રેકોર્ડિંગ ચાલુ કરી નાખીએ. તો આપણે પોતાની જે લાઈફ સ્ટાઇલ જે છે એવા ચેન્જ કરી નાખવાના કે એ નૂરથી ભરપૂર હોય, નૂરથી ભરપૂર હોય. હર વખત ઝિકર જ્ઞાન, આપણા ઘરમાં કોઈ આવે કે બચ્ચા હોય, આપણા તો બસ આ જ મસ્તી ચાલતી હોય, તમે કાંઈ બીજું ગમતું જ નથી, નથી ગમતું, આ જ ગમે છે. તો એવી રીતે આપણા જ્યારે જિંદગીને આપણે બદલાવીએ તો આપણા બચ્ચાઓ, આપણા ગ્રેન્ડ ચિલ્ડ્રન, આપણા ફ્રેન્ડ્સ બધાએ જોવે ને તો એ લોકો પર બી અસર થાય. તો રિમેમ્બર કે આપણે નૂરની ઓલાદ છે, નૂર બનવાનું છે આપણે. તો આ બધી જ્યારે આપણે ઝિકર કરીએ, ઇન્ટેન્શન કરીએ, એનો મકસદ એ છે કે આપણે આપણી લાઈફ સ્ટાઈલને બદલી નાખીએ. એનો એક જોક દિમાગમાં આવે છે કે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કહેશે તમારી લાઈફ સ્ટાઈલ બદલી નાખો, તમે આમ ખાઓ ને આમ નહીં કરો ને તેમ નહીં કરો, લાઈફ સ્ટાઈલ બદલી નાખો તો તમે હેલ્ધી થાઓ. તો આજે આપણે એ વાત કરી રહ્યા છીએ કે આપણે રૂહાનિયતના અંદર આગળ વધવા માટે આપણે આપણી લાઈફ સ્ટાઈલને ચેન્જ કરી નાખશું. કેમ? તો આપણું દિલ પાક અને પાકીઝા થાય અને ઇમામની તશરીફ આવરી માટે તૈયાર થઈ જાય. તો આ એક શરૂમાં મને બધાને કેવું હતું. હવે અમુક થોડાક ઝિકર કરીને આપણે આજનું ફરમાન ડિસ્કસ કરીએ. નિયામત બેન, આજે તો દિલ ખુશ કરી નાખ્યા અમને. અમારા રૂહ ની સાચી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાનું છે અને કરવું છે ઇન્શાઅલ્લાહ. આમીન 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 આમીન. બિલકુલ તમે સહી કીધું કે આપણે આ કરવાનું છે. એકબીજા માટે દુઆ કરવાની છે કે જો કોઈ બી કમજોરીમાં ન આવે, બધા હિંમત એકબીજા માટે દુઆ કરે. જેટલા ગ્રુપમાં ફ્રેન્ડ્સ છે, લિટરલી આપણે જોઈને ક્યારેક ક્યારેક જોવું જોઈએ કે કેટલા બધા ફ્રેન્ડ્સ છે, બધા માટે હું દુઆ કરું છું.
સ્પેશિયલી કેમ કે આપણે એક ઝિકરથી બંધાઈ ગયા છીએ, આપણે આ ઝિકરથી બંધાઈ ગયા છીએ કે મને ખબર છે આજ હું આંખ બંધ કરું તો મને ખબર છે યાસ્મીન શ્યામજી છે ને ઝિકર કરતી હશે, શાયરોઝ છે ને ઝિકર કરતી હશે, ઝીનત ઝિકર, ઝેબ બેન ઝિકર કરતી હશે, તો શું દિલના અંદર ખુશી થશે કે હું એકલી નથી? હાલાકી હું મારા ઘરના અંદર છું, મારા કામમાં છું, મારા જોબ પર છું, પણ હું એકલી નથી, મારા બધા જે ફ્રેન્ડ સ્પ્રેડ થયેલા છે, આપણે બધા મળેલા છે, એક થયેલા છે. કે કેવી રીતે? આ નિયતના અંદર, કે આપણે આજે ખૂબ ઝિકર, આ વાળું ઝિકર કરવાનું છે ને, ખૂબ ઝિકર કરવાનું છે. તો એવી રીતે આપણે છે ને રૂહાની તોર ઉપર બંધાયેલા છે. તો આ એવી આનંદ વાળી વાત છે કે આજ જે બંધન જે છે એવો પાવરફુલ થાય, એવો સ્ટ્રોંગ થાય કે આપણે ઇમામના સાથે બંધાઈ જઈએ. આમીન આમીન. પણ એ અનકોન્શિયસ છે, કોન્શિયસલી બંધાઈ જાય. આમીન. થેન્ક યુ, થેન્ક યુ. તમે હંમેશા એન્કરેજ કરો છો. થેન્ક યુ સો મચ યાસ્મીનબેન. આમીન આમીન. અમને તમે કેટલો લાભ આપો છો ખબર છે? તમને અમને કેટલો શીખવાડો છો, એના મોડા પાસે લાખો લાખો શીખવાના ખબર છે. કોઈ આવી રીતે તમે ટાઈમ દઈ ને આ રૂ આટલો એલિવેટેડ છે કે અમને શીખવાડી શકે છે, અને એ રસ્તે મેં બધા સાથે ચાલીએ. આમીન આમીન. તો આપણે શરૂ કરીએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલી અલ્લાહ મદદ ફરમાલ, વાહિદુલ કહાર. અલી અલ્લાહ મદદ ફરમાલ, મુશ્કિલ ખુશા મદદ ફરમા. અલી અલ્લાહ 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 મદદ ફરમા. હસ્બુનલ્લાહ વ નિમલ વકીલ, વ નિમલ મૌલા, વ નિમલ નસીર. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. لي الله مدد فرما. لي الله مدد فرما. નૂર મૌલાના શાહ કરીમ હસેની હાજી મામ, તારા નામથી અમે શરૂઆત કરીએ છીએ મૌલા. તું અમારો સાથી હામી રેજે મૌલા. અલી અલ્લાહ મદદ ફરમા. તો આપણે આ ફરમાન જે છે મુંબઈ જાન્યુઆરી 28, 1912 નું ફરમાન છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મામા શાહ દાતાર હાજી મામે ફરમાવ્યું કે મમીનો સલવાત પડો, અલ્લાહુમા સલ્લી અલા મહમદ વ આલે મહમદ. મોટા કામ વાળા જેટલા છો તેટલા હંમેશા બંદગીમાં હાજર થજો, અને પોતપોતામાં સંપ રાખજો. બીજું, શેતાનની બાજી ખાજો નહીં, અને દીન ઇસ્માઈલી પર મજબૂત રહેજો. શેતાન હજાર તરહની બાજી આપે છે, તે બાજી ખાજો નહીં. દીનના વાસ્તે અથવા સારા કામના વાસ્તે જાન જાય તો પણ ભલે, પણ પોતાના દીન ના છોડો. ફરમાવ્યું કે તમે દૂર શા માટે જાઓ છો? ઇસ્માઈલી અરબ લોકોને કેટલા વર્ષ સુધી કેદમાં રાખ્યા? ઓછામાં ઓછા 9 થી 10 વર્ષ જમીનમાં કેદ રહ્યા હતા, તો પણ તેઓ પોતાનો ધર્મ છોડ્યો નહીં, અને 10 વર્ષ મુસીબતો સહન કરી અને અહીં આવીને દીદાર કર્યા. તમને જરા તસડી પડે છે તો આવીને અરજ કરું છું કે અમને આ મુસીબત છે. તમને તસડી વધુ હોય તો પણ જેનું ઈશ્ક વધુ હશે તે તો તેને બિલકુલ ખબર પડશે નહીં. આ પાછું વાંચું છું. તમે તસડી વધુ હોય તો પણ જેનો ઈશ્ક વધુ હશે તો તેને બિલકુલ ખબર પડશે નહીં. ફરમાવ્યું કે જખમ હાથમાં લાગે ને જો તમારી હિંમત મજબૂત હશે ને ઈશ્ક હશે તો તમારું હાથ કાપશે નહીં અને ખબર પણ પડશે નહીં.
જેમ એક માણસને ક્લોરોફોર્મ સુંઘાવવામાં આવે છે ને બેહોશ થાય છે તેમ એશ ખસે ને તકલીફ હશે તો ખબર પડશે નહીં. પરમાવ્યું કે તમને 2 વર્ષ આગમાં દાટી રાખે તો પણ પોતાના દીનને છોડવું ના છોડવું. ખાના બધા અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. તબો નાનકડું ફરમાન ઇમામે મુંબઈમાં આપ્યું, પણ આ ફરમાનના અંદર ઇમામ કેટલી બધી વાતો આપણે દોરવણી આપણે આપી રહ્યા છે. તો પહેલે તો ઇમામ અહીંયા કોઈ અરબ કન્ટ્રીના અંદર કોઈ હશે જેની મોલા વાત કરીને સમજાવે છે કે લોકો 10 વર્ષ તકલીફમાં રહ્યા તો પણ એ લોકોએ પોતાનો મઝહબ ન મૂક્યું અને આવીને પછી ઇમામના દીદાર કર્યા. તો આપણે હવે પૂરું ફરમાન ડિસ્કસ કરીએ. ઇમામ ફરમાવે છે કે મોટા કામવાળા જેટલા છો તેટલા હંમેશા બંદગીમાં હાજર થાજો. જો આપણે યાદ રાખવું પડશે, જ્યારે આપણે વાંચીએ મોટા કામવાળા, તો મોટા કામવાળા ઉપરનું પગથિયું, મતલબ નીચેના બી પગથિયા છે. મોટા કામવાળા જે લોકો પાસે ઇસ્મે આઝમ છે, કેવી રીતે ઇસ્મે આઝમ આવ્યો? પોતે વિલિંગલી જઈને ઇસ્મે આઝમ લીધો, પોતાની મરજીથી લીધો. તો જેટલા પોતાના મરજીથી ઇસ્મે આઝમ લીધો એ લોકોને બંદગી ચૂકવી ન જોઈએ. કાંઈ બી થઈ જાય બંદગી ચૂકવી ન જોઈએ. તો ઇમામ ફરમાવે છે કે તમે બંદગીમાં હાજર થાશો. અને પછી જે બીજો ક્રાઇટેરિયા જે આપણે ઘણો વખત ભૂલી જઈએ છીએ કે બંદગીની જે આપણે ફાયદો જોઈએ છે એ મળશે નહીં જ્યાં સુધી આપણા દિલ પાક નહીં હશે, આપણા આમાલ પાક નહીં હશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ લેસન છે. એટલે ઇમામ તરત જ ઇબાદતના સાથે શું ફરમાવે છે? પોતપોતામાં સંપ રાખજો, એકબીજાને આપણે સહિતા દેવાની, આગળ વધવાની હિંમત દેવાની, કોઈનેથી આગળ જોઈને એથી હસદ ન કરવાનું, કોઈના પીઠ પાછળ ક્યારે ખરાબ વાત નહીં કરવાની, કોઈની ગીબત નહીં કરવાની, બધા એના સાથે આપણે સામ સલાહ મોહબ્બતથી રહેવાનું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેસન છે જે આપણે હવે સમજી જ જવું જોઈએ કે આપણા અંદરથી આમાલની ખરાબી છે જે નીકળી જ જવી જોઈએ. અને એનો એક જ ઈલાજ છે, ઈલાજ એ છે કે હંમેશા આપણે યાદગીરી માણે. એટલે જ આપણે આ જે જિકરનો ઇન્ટેન્શન બાંધી રહ્યા છે ને, એનો મકસદ દીધી છે કે આપણે ખોટા ખ્યાલ ન કરીએ, આપણું જે ટાઈમ છે એ ક્યારે નુકસાનમાં ન જાય, એનો ફાયદો જ થાય. પછી મોલા ફરમાવે છે, બીજું શેતાનની બાજી ખાજો નહીં અને દીન ઇસ્માઈલી પર મજબૂત રહેજો. તો શેતાન તો બરાબર તૈયાર જ બેઠો છે. ઇમામ ફરમાવે છે કે શેતાન 1000 તરહની બાજી આપે છે, તે બાજી ખાજો નહીં. 1000 તરહની, 1000 વેઝ, બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે, રાઈટ? પછી ઇમામ ફરમાવે છે, દીનના વાસ્તે અથવા સારા કામના વાસ્તે જાન જાય તો પણ ભલે, પણ પોતાના દીનને ના છોડ. તો આ ટાઈમ નથી કે આપણે ફિઝિકલી કોઈ તલવાર ઉપાડવાની છે અને કંઈક જંગ કરવાની જવાની છે, એમ નથી. પણ રૂહાની જંગ આજ બી ચાલુ છે. અને રૂહાની જંગ શું છે? જે આપણે હમણાં વાત કરી કે આપણે યાદગીરીમાં રહેશું, આ રૂહાની જંગ છે. ઝિકરની તલવાર ઉપાડી અને કાંઈ પણ થઈ જાય ને આપણું ધ્યાન ચૂકવું ન જોઈએ. બરાબર ધ્યાન સાથે આપણે ઝિકર કરતા જ રહેવા જોઈએ. હા, અગર આપણે દુનિયાના કામ કરીએ છીએ, દુનિયાના કામ કરવા છે, મગજથી કરવા છે, તો ધ્યાન ઝિકરથી હટી જશે, બરાબર છે. પણ ધ્યાન એ કામ કર્યું પાછું પાછું આપણે કોઈ ફાલતુ વિચાર ન કર્યું અને ઝિકરના અંદર આવી ગયા. તો શેતાન જે છે ને એ હંમેશા મોમનના પાછળ જ લાગેલો છે. કેમ કે શેતાનની ચાહના એ હોય છે કે ક્યારે પણ મોમિન જે છે ને એ આગળ ન વધી જાય. તને ખબર છે ને કે જ્યારે આપણે શેતાનની વાત કરીએ તો આપણે સમજવું પડશે કે જેટલા બી આપણે છીએ, યા ફરમાન જે ઇમામે ફરમાવ્યું, જેટલા બી જમાતના અંદર મોમિનીન હતા, એમાં 2 ભાગ થઈ જાય છે. કેવી રીતે 2 ભાગ? જો એક જે છે ને એ ખુદાની આર્મી છે, ખુદાના મોમિનીન છે, જે પોતાને બહુ સાવચેતીથી ચલાવે છે. અને પછી બીજા મારા જેવા કાચા હોય, ધ્યાનથી ન ચાલે તો શું થાય? શેતાનની બાજીમાં આવી જાય. તો ઇમામ આપણે સમજાવે છે કે તમે છે ને પોતાની જાન જાય, મતલબ શું? પોતાનું ધ્યાન આટલો પાકો કરો. કેવી રીતે? કે કોન્શિયસ લિવિંગ, કોન્શિયસલી થિંકિંગ, કોન્શિયસલી વોકિંગ. આપણે બહુ થોટફુલ તરીકાથી આપણે આપણા જીભથી અલ્ફાઝ કાઢતા હોય, આપણે વિચાર કરતા હોય. કેમ કે
આપણું મકસદ જે છે એ આપણા ઈમાનને સંભાળવાનું છે, આપણા ધ્યાનને આગળ વધારવાનું છે. જ્યારે આપણે આવી રીતે ચાલીએ છીએ ને તો ક્યારેક ક્યારેક એવું લાગે કે આપણે છે ને બહુ સારા પીપલ પ્લીઝર નથી. ઘણી વખત એમ સાંભળવામાં આવે કે ભાઈ આના તો જે છે ને પીપલ પ્લીઝર નથી, કે બધાને ખુશ કરવાની આદત નથી. કેમ કે જે મોમિન હોય એ પોતે હંમેશા ધ્યાનથી જે છે ને એ સારા રસ્તા પર ચાલવાની કોશિશ કરતા હોય ને, તો ક્યારેક ક્યારેક માણસોને ખરાબ બી લાગી જાય. કેમ કે જે સાચી વાત હશે એ કરશે તો ખરાબ બી લાગે. મકસદ જે છે કહેવાનું એ છે કે જે બોલે છે એનું મકસદ કોઈને ખરાબ નથી લગાવવાનું હોતું, એમ જ્ઞાનના અંદર રહેવાનું મકસદ હોય છે. એની મિસાલ શું કે આપણે ફેમિલીમાં ગેધરિંગમાં બેઠા હોઈએ અને કોઈની ગીબત આપણે સાંભળતા હોય, ગીબત થવાની માંડે, આપણે ન સાંભળીએ, આપણે ઉઠીને વયા જઈએ. અગર આપણે નાના છીએ તો ઉઠીને વયા જઈએ, અગર આપણે મોટા છીએ ઉંમરમાં અને આપણે કહી શકીએ કે લેટ્સ નોટ ટોક અબાઉટ ધીસ, આપણે હિંમત છે આપણે કહી શકતા હોય, તો આપણે મના કરીએ. અગર આપણે મના કરી દઈએ બધાને સારું નહીં લાગશે કે પોતાને શું સમજે છે આવી વાત કરે છે, બહુ સારી આવી મોમિન બનીને. મેડમ ઘણા માણસો કેવી કેવી વાત કરતા હોય, તો મોમિનના માટે બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે કે પોતાને પાક રાખે, સાફ રાખે અને ગુનાથી બચાવે. એના માટે બહુ ભારી છે આ રસ્તો. આ ભારીપણ જે છે ને એનું મતલબ એ છે કે જાન જાય તો જાય, પણ પોતાનું ઈમાન ન જાય, પોતાની અમાલની ચોરી ન થાય. આ એક બહુ મુશ્કેલ રસ્તો છે. તો આ મુશ્કેલ રસ્તા પર જ્યારે આપણે ચાલતા હોય ને, તો આપણા પર આ ચોઈસ છે કે આપણે મોમિન બનીએ કે શેતાનની ગુલામીમાં આવી જાય. એના માટે કુરાનના અંદર બહુ બ્યુટીફુલ આયત દેલી છે, હું શેર કરું તમારા સાથે, કેમ કે આપણે આ કોન્સેપ્ટ સમજવું પડશે. જો ચેપ્ટર 5:56 કહેવામાં આવે છે કે જે બી માણસ ખુદા, એના રસૂલ અને સારા માણસોથી દોસ્તી કરે છે, ઈમાનદાર માણસોથી દોસ્તી કરે છે, તો એ ખુદાની આર્મીના અંદર છે, ખુદાની પાર્ટીના અંદર છે. હવે એના અપોઝિટમાં, એના અપોઝિટમાં ચેપ્ટર 58:19 કહેવામાં આવે છે કે એવા માણસો છે જે લોકો પર શેતાને ગલબો કરી લીધો છે, શેતાને ગલબો કરી લીધો છે, એ લોકોને ઝિકર ભૂલાવી દીધું છે, અને આ લોકો શેતાનના લશ્કર થઈ ગયા છે, શેતાનની આર્મી થઈ ગયા છે. કોઈ શક જ નથી કે શેતાનની આર્મી જે છે એ ખસારામાં છે, એ નુકસાનમાં છે, લૂઝર્સ છે, ખરાબીમાં છે. તો આ બહુ ક્લિયર કટ બે આયાતો કુરાનની આપણે દેવામાં આવી. ચેપ્ટર 5:56 ખુદાની આર્મીની વાત કરે છે, ચેપ્ટર 58:19 શેતાનની આર્મીની વાત કરે છે. તો જ્યારે આપણે આ બાજુ છીએ તો ઓલી બાજુ નથી થઈ શકતા, અને અગર ઓલી બાજુ છીએ તો આ બાજુ નથી થઈ શકતા. વચમાં કોઈ રસ્તો નથી. આપણે એમ કહીએ કે ભાઈ અમુક વખત ક્યારેક હું શું સાંભળું, ક્યારેક કોઈ વાત કરે તો દુનિયાદારીની કોઈ વાત થાય, તો મને એક બેને કીધું કે ભાઈ બેલેન્સ તો રાખવું પડે ને. મેં કીધું ઠીક છે, બેલેન્સ તો રાખવું પડે, પણ બેલેન્સની માયના શું છે આપણે એ સમજવું પડશે. તો ક્યારેક ક્યારેક આપણે ઇમામના ફરમાનમાં જે શબ્દ હોય છે એને સમજતા નથી, અને આપણે એમ સમજીએ કે આપણે આ બી કરીએ ઓલું બી કરીએ, વચમાં રહીએ તો બેલેન્સ છે. આમાં લેક ઓફ નોલેજ છે, થોડી નોલેજની કમી છે. કેમ કે આ બાજુ વચમાં કોઈ રસ્તો જ નથી. આપણે આ તો અહીંયા બાજુ છે કે ઓલી બાજુ છે, શેતાનની આર્મીમાં છે કે ખુદાની આર્મીમાં છે. દુનિયાના અંદર રહેવાનું છે, દુનિયાના કામ કરવાના છે, દુનિયાના રિલેશન સંભાળવાના છે. સંભાળવા સાથે આપણે હોશિયારીથી પોતાના ઈમાનને, પોતાના અમાલને સંભાળવું છે. અને એનો રસ્તો કેટલો ક્લિયર કટ આ વર્ષના અંદર દીધેલો છે કે જે લોકો શેતાનના ગલબામાં છે એ લોકોનો શું વાંક છે, એ લોકોએ ઝિકર ભૂલાવી નાખ્યું છે. તો આપણે શું સમજ્યા આ વર્ષથી કે અગર આપણે ઝિકરના ભેગા રહીશું ક્વોન્ટિટીમાં, શેતાનનો ગલબાથી બચી જશું, આપણા અંદર તાકાત આવશે, આપણે હિંમત આવશે, અને આપણે શેતાનની પાર્ટીમાં નહીં થશું. કેટલો આસાન ઈલાજ છે, કેટલો આસાન ઈલાજ છે. પણ આપણે શું કરીએ છીએ, જે ઇમામ ફરમાવે છે ને કે જાન જાય તો પણ ભલે, આપણી આ જાન દેવાની જે કુરબાની છે એમાં પાછળ હટી જઈએ છીએ, જે જાન દેવાની કુરબાની છે એમાં પાછળ હટી જઈએ છીએ, અને આપણે શું કરીએ છીએ, નાદાનીથી દુનિયાને પ્રાયોરિટી દઈ દઈએ છીએ.
તો એવી ઘણી બધી મિસાલો છે જે આપણે કરી શકીએ, અને પ્રેક્ટિકલી જયારે આપણે વાત કરીએ મિસાલો લેવા માંડે તો બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન થઈ જાય છે. તો હર ઇન્ડિવિજ્યુઅલને જેવી સિચ્યુએશનમાં હોય, જેવી પોતાની હિંમત હોય, એવી રીતે એને ચૂઝ કરવું પડે. તો આ બહુ ઇન્ડિવિજ્યુઅલ છે, બહુ ફ્રી ફ્રી વિલ ઉપર ડિપેન્ડ કરે છે. પણ આપણે તાકાત ક્યાંથી આવશે? ક્વેશ્ચન એ છે કે હું કેવી રીતે આ ઇમ્તહાનને પાસ કરું? એનો ઈલાજ એ છે કે આપણે હંમેશા એના નામના સાથે રહીએ, એની યાદગીરીના સાથે રહીએ. પોતાના જેમ નહીં, દિલ અને ધ્યાનથી પોતાની રૂહના સાથે એક થઈને એના નામના સાથે જ્યારે આપણે રહીશું, તો આ જીવા છે ને કે પનની કુરબાની એ પોતે પોતે થશે. હર ચીજ જે છે ને એ પગથિયામાં થાય છે. જો કોઈ એમ નથી થઈ શકતો કે ભાઈ હર વખત છે ને એ એમ કહી કે હું ખુદાની આર્મીમાં છું. અગર કોઈ એમ છે તો બહુ સારી વાત છે, પણ ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય, મગજની નાદાનીમાં આપણે આવી જાય ને છેતાની બાજીમાં વયા જાય, પોતાને તરત હિંમતથી કાઢીને ઝિકરમાં લગાવી નાખવાનું. તો આ બાજુ આવી ગયા. શરૂમાં આપણે આમ થતા હોય, એક કે બીજી બાજુ, એક કે બીજી બાજુ, એક કે બીજી બાજુ, પણ પ્રેક્ટિસ કરવાથી આપણે મજબૂત અને મજબૂત થતા જઈએ. તરીકો કી શું છે? ઝિકરના સાથે રહેવાનું છે, ધ્યાન આપણું સંભાળવાનું છે, આપણે જીભને ઝિકરના અંદર મસરૂફ રાખવાનું છે. આપણા મગજના અંદર જે ખ્યાલા છે એ ઇલ્મ જ્ઞાન ઝિકરના અંદર મસરૂફ રાખવાના છે. જ્યારે આપણે એ ચીજ કરશું ને, તો શેતાનની બાજીથી આપણે બચીને નીકળી જશું. એ તો વાર ફેંકશે શેતાન, તો હજાર તરીકેના એ જાળ ફેંકશે. આપણે એના માટે માછલી છીએ, એવી માછલી જે પાક અને સાફ છે, ઇમામના નૂરના અંદર, ઇમામના ઇશ્કના અંદર, ઇમામના નામના અંદર જપે છે, મસરૂફ છે, એ તરત અલગ અલગ જાતના જાળ ફેંકે છે કે આ માછલી મારા કબજામાં આવે છે કે નથી આવતી. અને આવી ગયા, કાંઈ વાંધો નહીં, તરત જ ધ્યાનથી પોતે ઝિકરથી તરત બહાર આવી ગયા. તો આ એક એવી પ્રેક્ટિસ છે કે આપણે પોત પોતાને ધ્યાનથી કરવાની છે. જ્યારે આપણે વધારે ને વધારે પ્રેક્ટિસ કરીએ, યકીન કે આપણે કરવું પડશે કે ઇમામની જે રહેમત છે ને આપણા ઉપર છે. શેતાનની કોઈ તાકાત નથી આપણા ઉપર કે આપણે ફેરાવે. જ્યાં સુધી આપણે આપણું મગજથી આપણા ધ્યાનને પકડશું નહીં, ત્યાં સુધી શેતાન સ્ટ્રોંગ છે. અને શેતાન કેવી રીતે સ્ટ્રોંગ થાય? આપણે હમણાં જોયું કેવી રીતે સ્ટ્રોંગ થાય, કે જ્યારે આપણે યાદગીરીથી નીકળી જાય. સો હી હેઝ મેડ ધેમ ફોરગેટ ધ રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ. એટલે શરૂમાં છે ને આપણે રેકોર્ડિંગ છે ને આયા છે ને વાં છે, બધી યાદગીરી રાખવાની કે હું ઝિકર કરું, ગ્રુપમાં ટેક્સ્ટ આવ્યું, મને આ જ ઝિકર કરવાનું છે. મકસદ એ છે, કેટલી મહેનત કરે છે દોસ્ત બધા ગ્રુપના અંદર કે અલગ અલગ ટાઈમ ઉપર ઝિકર મોકલે. ઘણા બધા ગ્રુપ છે ને ઘણી ચીજો આવતી હોય છે, તો આપણે કેવી રીતે ફિલ્ટર કરીને એ ચીજ જોઈએ જે આપણા ગૃહને જોઈએ છે, એના પર ધ્યાન કરીને એને ક્લિક કરીને એને સાંભળી, તો આખો દિવસ આપણું જાપમાં જાય, એના નામમાં જાય. અને પછી કોઈ ચીજ નો બી માંચતી હોય, કોઈ ચીજ નો બી હોય ને, પોતે પોત પોતે અંદરથી ઝિકર ચાલતો હોય, ધ્યાન લાગેલું જ હોય. એવી રીતે જ્યારે આપણે ખુદાની યાદમાં રહીએ, શેતાન ગલબો નહીં કરી શકશે. સીધી સીધી વાત છે, શેતાનની તાકાત જ નથી કે આપણે એ ગલબો કરી જાય. કેમ? કે આપણે એની બાજીથી નીકળી આવ્યા, એ જાળને તોડીને આપણે બહાર નીકળી આવ્યા. કેમ? કે દીનના વાસ્તે અથવા સારા કામના વાસ્તે જાન જાય તો પણ ભલે. તો આ ક્યાં કઈ જાનની વાત થઈ રહી છે? ફિઝિકલી તો કોઈ મારવાની મરવાની વાત તો છે જ નહીં અહીંયા. આ એ છે કે જે મારો સાંસ છે એ દુનિયાના અંદર ગયો તો એ મોત છે. કેમ કે આ તો ફાની છે, ખતમ થઈ જવાનું છે. આ જે સાંસ છે એ ઇમામના નામના સાથે ગયું, એ જીવત થઈ ગયું, હંમેશાના માટે મારા રેકોર્ડમાં લખાઈ ગયું કે ઇમામનું નામ લીધું હતું. તો કેટલું આસાન છે સ્ટ્રગલ! એવું લાગે બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે, પણ એનો ઈલાજ જે છે ને બહુ આસાન છે. અને આગળ આપણે સમજી લીધું છે, તેના પર આપણે મહકમ થઈ જવાનું છે. મહકમ થઈ ગયા, રસ્તો બહુ ઠંડો, મીઠો અને આસાન છે. પછી માં ફરમાવે છે કે તમે દૂર શા માટે જોવો છો? આપણે મિસાલ આપે છે કે અરબ લોકોને 10 વર્ષ સુધી કેદમાં રાખ્યા, પણ એ લોકો ભૂલ્યા નહીં. જો અહીંયા મિસાલને આપણે એક અલગ તરીકેથી સમજશું કે હમણાં જેટલી બી આપણી ઉંમરો છે, કોઈની 40 કે 50 કે 60 જેટલી બી ઉંમરો છે, આપણે દુનિયાની કેદના અંદર છીએ. કેવી રીતે? આ અરબ લોકના જેમ. પણ એ લોકો ક્યારેય બી ઇમામના નામને ભૂલ્યા નહીં.
આખરકારે એ કેદથી છૂટીને ઇમામના પાસે આવીને દીદાર કર્યા, ગરમ છેડો ને. તો કેની વાત થઈ છે? આપણા બધાની વાત થઈ છે. કેટલી બી આપણી ઉંમર છે, કેટલું બી આપણે દુનિયામાં ટાઈમ દીધું છે, આપણે એ લોકો છે જે લોકો ઇમામને ભૂલ્યું નથી. એટલે જ આપણે ઇલમમાં ઇન્ટરેસ્ટ લઈએ છીએ, એટલે જ આપણે ઇલમમાં ઇન્ટરેસ્ટ લઈએ છીએ, કેમ કે આપણે ઇમામને ભૂલ્યું નથી. અને આપણે એ બી ધ્યાન છે કે આપણે શેતાનની બાજીમાં આવી જઈએ છીએ તો આપણે હિંમત માટે આવીએ ઇલમના અંદર, કે યા મોલા તું મને તાકાત દે, કે હું મને રિમાઇન્ડર દે, તું મને કરેજ દે કે હું બરાબર ધ્યાનથી રસ્તા ઉપર ચાલું. તો આપણે ઈ જ લોકો છે જે લોકો કેદના અંદર હતા, પણ એ લોકો પોતાનો ધર્મ છોડ્યો નહીં, અને મુસીબતો સહન કરવા બાદ બી ઇમામના દીદાર પાસે પૂરી. આપણી જ મિસાલ છે, અને આપણા માટે આ ખુશખબરી છે, આ સારી વાત છે. પણ હવે પછી ઇમામ જો બીજા ગ્રુપની વાત કરે છે, આ બી આપણા અંદર જ છે, કોઈ બીજું નથી, આપણા જ વાત થઈ છે, કેમ કે આપણે બધા એક જ છીએ ને, અલગ અલગ થોડી છીએ. તો ઇમામ શું ફરમાવે છે કે તમને જરા પણ તસડી પડે છે તો આવીને અરજ કરો છો, જરા તકલીફ થઈ તો આપણે કમ્પ્લેન કરીએ. કમ્પ્લેન કર્યું, શેતાને ઇન્વિટેશન, આવ ને ભાઈ મારા પાસે. અરે આ નાદાનીની વાત છે, આ નાદાનીની વાત છે. અને સ્પેશિયલી જયારે આપણે કહીને કે મેન અને વિમેન, ભાઈઓ અને ભાઈઓમાં ફરક છે, રાઈટ? ભાઈઓ રિસર્ચ થઈ છે, રિસર્ચ પ્રૂવન છે કે ભાઈ માણસો છે ને, એ લોકો ઓછા વર્ડ્સ વાપરે, એ લોકો ઓછું બોલે, એના કમ્પેરિઝનમાં ભાઈઓ છે વધારે વર્ડ્સ બોલે. લિટરલી ફરક જે છે ને, અગર માણસ 1000 વર્ડ્સ બોલે તો ભાઈઓ છે ને 3000, એટલું વધારે ફરક છે. કેમ કે ભાઈઓ વધારે બોલતી હોય, એની મકસદ એ છે કે ભાઈઓના ઉપર જે જિમ્મેદારી હોય છે કે બચ્ચાઓને પાળવાની, તો બચ્ચાઓને ટ્રેનિંગ કરવામાં બહુ શબ્દની જરૂરત પડે સમજાવવામાં, તો એક હેબિટ થઈ જાય છે ભાઈઓના અંદર વધારે બોલવાની. તો શું મિસાલ શું હતી દિમાગના અંદર, મિસાલની દિમાગમાં ચાહતી હતી કે ભાઈઓના અંદર આ એક આદત હોય કે કમ્પ્લેન બી ન કરે ને તો શેર કરવું હોય, પોતાને શેર કરવું હોય. આપણે સાંભળે ને કે ગેટ ઓફ ધી ચેસ્ટ. તો શરૂના અંદર જે લોકો આ ઇલ્મના અંદર છે, મોમિનીન છે, આ રસ્તામાં આગળ વધવા ચાહે છે અને હકીકતના રીતે આગળ વધવા ચાહે છે, તો આપણે ખબર છે કે આપણે તો હવે કમ્પ્લેન નથી કરવાની. અરે આપણે તો બોલવું જ ઓછું છે, આ તો બહુ મુશ્કેલ થઈ ગઈ, મોલા બાપા આદત પડી ગઈ છે બોલવાની, હવે શું કરીએ? ઝીકરથી ઠીક છે જીભને રોક્યું, પણ હવે ઘરના અંદર કાંઈ કચાસ થઈ ગઈ, કાંઈ મસલો થઈ ગયો અને બહુ દિલને આઘાત લાગ્યો, અને હવે આદત છે કે બોલી લીધું ને તો દિલથી ઉતરી ગયું, દિલ સાફ થઈ ગયું, હવે કેને બોલવા જઈએ? બોલવા જઈએ ગીબત થઈ, કેવા મુશ્કેલમાં પડી ગયા, હવે બોલીએ નહીં તો પેટમાં દુખે છે, આરામ ખરાબ, ધ્યાનથી દિમાગથી ધ્યાન જ નથી નીકળતો નહીં, એ વાત જ, ટેપ રિકોર્ડર ચાલે જ છે, ચાલે જ છે, હવે શું કરવાનું? એવી સિચ્યુએશનમાં હું હંમેશા કહું બેનોને કે એવું હોય ને તો જો ઘણા બધા તરીકા છે, અગર તમે લખી શકો છો જર્નલ, લખીને કહું કે હું એ વાત કરી દીધી, ભૂલી ગયા, પોતાને ખતમ કરી નાખ્યું, સફાઈ કરવાની. એમ નથી થઈ શકતું તો લાઈક માઇન્ડેડ ફ્રેન્ડ્સ, જે લોકો આ રસ્તા ઉપર હોય ને, એને એમ કહેવાનું કે જો મારી નિયત છે ને શેર કરવાની છે, કોઈના નામ નહીં લઈશ, પણ હું શેર કરું છું કે મને આ તકલીફ છે, કોઈ સલાહ આપસ, મને સમજાવી શકસ કે મને આ કેવી રીતે કરવાનું, આ બોલી લીધું છે, હવે વાત ખતમ થઈ ગઈ, નેવર ટુ બી રિપીટેડ અગેન. એમ જ્ઞાન વાળો માણસ હશે ને, એ સાંભળશે ને તો શું કહેશે, જો આ વાત છે, આ વાત પૂરી થઈ ગઈ છે, હવે આવતું જે કરીએ છીએ ને, આ બધી ગીબત છે, તો પ્લીઝ ડોન્ટ ડુ ધેટ. પોતે પોત આપણે એકબીજાની મદદ કરીએ એવી રીતે, તો આપણે એવું લાગે એક વખત બોલ્યું, બીજી વખત બોલ્યું, ત્રીજી વખત બોલવા ગયા તો એવું લાગે આ તો ઘરના અંદર તો આ કચાસ તો ચાલે જ છે, કેટલી વખત હું બેનને ભાઈને પરેશાન કરું ને મારા દિલની વાત કરું, કાંઈ નવીનતા તો છે જ નહીં, આ તો ફાલતું છે, દુનિયા તો ઘર માતમ કા. તો હવે શું બોલવાનું? લેટ મી ડુ સમ ઝિકર. આહિસ્તા આહિસ્તા પોતાની આદત કરવીને ઝિકર કરવાની, તો જીભની જે આપણી આદત છે બકબક કરવાની એ ઓછી થાય, જીભ ઇન્દ્રિય કંટ્રોલમાં રહે અને ફાલતું વાતું નહીં કરવાની. તો ઇમામ શું ફરમાવે છે કે કેવી વાત છે ને કે માણસો ઇમામના પાસે પૂગી જાય અને કહે કે યા મોલા અમે તકલીફમાં છીએ, અરજ કરીએ છીએ. અરે એ તો જાણે ચિતકી જોરી, એને જયારે કેવું છે બાતિનના અંદર વાત કરો, લ્યો તસ્બી બેસો અને ઝિકર કરો, અને પછી એના સાથે ગિરિયાઝરીમાં ખૂબ બધું 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 કહી દેવાનું, બધી કમ્પ્લેન કરવાની, જે જે તકલીફ દે ને આપણે બધાની ખૂબ શિકાયત લગાવવાની. કોણ સાંભળે છે? એ સાંભળે છે, એ જાણે છે કે આપણા દિલના અંદર શું છે, ખૂબ ખૂબ બધાની શિકાયત લગાવવાની.
જરા બી કોઈ આંચ લગાવે ને એને પાસે શિકાયત કરવાની. એ શિકાયત જયારે આપણે ગિરિયાઝારી સાથે કરીએ તો શું થાય? એનો બહુ ફાયદો થાય. પછી એ જ મોમિન છે ને, હવે એ મોમિને આ ઝિકર સાંભળી લીધું, લા ઇલાહ ઇલ્લા સુબહાનકા ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમીન. ટાઈમ એવો આવશે કે વિચાર કરશે કે આ મોલાને હું એ જે બધી કમ્પ્લેન કરી કે બચ્ચાની કે ધણીને કે સાસુની કે વહુની કે ભાઈની કે બહેનની બધાની કમ્પ્લેન કરી, પણ મને મળ્યું શું? આ તો કેવી નાદાની વાત છે. ખબર છે મોલા હું એ શું કર્યું? લા ઇલાહ ઇલ્લા અંત સુબહાનકા ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમીન. હું એ પોતાની રૂહ પર ઝુલમ કર્યું. તો બો આ હું એ શું કર્યું? ઝિકર કરવાનું શરૂ કરાય. કેન યુ ઇમેજિન કે આ કેવી જર્ની છે ને? એક બ્યુટિફુલ જર્ની છે. જ્યાં સુધી આપણે આ જર્નીના અંદર ઇન્ટેન્શનલી આપણે જયારે દાખલ નથી થતા ને, તો આ બધા જે વાર છે ને આપણે એ એક રિપીટેડ સાયકલના અંદર ફસાયેલા છીએ. એને આપણે તોડવાનું છે અને નીકળવાનું છે. અને એ નીકળવાનો તરીકો ઇલ્મ જ્ઞાન ઝિક્ર ઇબાદત છે. જે ઝિકર કરી સમજીને કરીએ, જેવી આપણી સિચ્યુએશન હોય એવા એવા ઝિકર છે, એવી રીતે ઝિકર કરીએ તો આપણે શું તરત જ લાગે દિલના દિમાગના અંદર. અને તકલીફમાં હોય ને, કોઈ તકલીફ દીધી આપણે લાય, પછી ઝિકર જે છે બહુ દિલથી નીકળે. જયારે દિલથી નીકળે તરત રોકેટના જેમ ઇમામના હુઝુરમાં જાય અને ઇમામ કહે તને દુનિયાથી તકલીફ થઈ, કાંઈ વાંધો નહીં, તું મજબૂત છો, તું તાકાતવર છો, તને રૂહાનિયતમાં ટ્રિપલ ચોપર ઘણો બધો ફાયદો. અને આપણે તો આનંદ આનંદ, થેન્ક યુ મોલા બાપા, રૂહાની તરક્કી તો જોઈ છે, દુનિયા તો ઘરમાં ખતમ થઈ જવાની છે, બે દિવસની છે. તો કેટલી સમજ આપણે આવી રીતે આવે? તો જ્યારે આપણે આ સમજીને એમ જ્ઞાનમાં આવે તો ઇમામ શું ફરમાવે છે કે તમને તસણી વધુ હોય તો પણ જેનો ઈશ્ક વધુ હશે તો તેને બિલકુલ ખબર પડશે નહીં. તો અહીંયા ઇમામે ફરમાયું કે ઈશ્ક એનો વધારે છે. આપણે બધા આશિક છીએ, એમાં કોઈ શક છીએ? ના, કોઈ શક નથી. આપણે ઇમામના આશિક છીએ. કમઝોર પડી જઈએ છીએ કેમ કે શેતાની બાજી તો ચાલુ છે. તો શેતાની બાજીને તોડવાનો જે વે છે આપણે ગોતી લીધું છે, એ છે ઝિકર કરવાનો, યાદગીરીમાં રહેવાનું. અગર આપણે આ કુલિયો આ ચાબી સમજી ગયા છે ને, યકીન કરો કે આપણા માટે બહુ એક સારો રસ્તો ઇમામે ખોલી દીધો. શું ફરમાવે છે? તમને તસલી વધુ હોય તો પણ જેને ઈશ્ક વધુ હશે તો તેને બિલકુલ ખબર પડશે નહીં, વાંધો નહીં આવશે, કાંઈ વાંધો નહીં આવશે. કેમ કે એનું નામ આપણે ન ભૂલ્યા ને, આપણે એના ઈશ્કમાં રહ્યા, એના નામમાં રહ્યા, આપણા માટે રસ્તો આસાન થઈ ગયો. ફરમાવ્યું કે જખમ હાથમાં લાગે ને જો તમારી હિંમત મજબૂત હશે ને ઈશ્ક હશે. હવે ઇમામ શું ફરમાવે છે કે હિંમત અને ઈશ્ક વેચી. તો આપણે કલામે મોલામાં હિંમતને ડિસ્કસ કરેલું છે, લેક્ચર છે. તો કોઈને અગર એ ડેફિનેશન જોઈએ કે હિંમત શું છે તો નવીન સાહેબાને પૂછી શકે છે ને એ શેર કરી શકે છે લેક્ચર કે હિંમત શું છે. હિંમતની એક માના એ છે પોતાને ઝિકરમાં રાખવાનું, પોતાને યાદગીરીમાં રાખવાનું. બરાબર જેવી રીતે એ જાલ ફેંકે શેતાન, સમજી જવાનું, ઓળખી જવાનું કે આ જાલ છે. ઓળખવા માટે અક્કલ જોઈએ, ઇલ્મ જોઈએ. ઓળખી ગયા તરત નીકળી ગયા બહાર જાલથી, અને પછી પોતાને ઇલ્મ જ્ઞાનમાં રાખવું, ઝિકરમાં રાખવું, એને હિંમત કહેવાય. હિંમત કરી અને જ્યારે એ ઝિકર કર્યો એ ઈશ્ક બની જશે. હિંમત મજબૂત હશે ને ઈશ્ક હશે તો તમારો હાથ કાંપશે નહીં. મતલબ શું? આપણે દુનિયાના અંદર તકલીફમાં છીએ, બીમારીમાં છીએ, કે ધંધામાં તકલીફ છે, કે ઘરના અંદર કચકચાશ છે, બરાબર તકલીફમાં છે, પણ આપણું દિલના અંદર એક આનંદ હશે કે મારા મોલા મારા સાથે છે. કેમ? હું ઝિકરમાં છું, હું ઇબાદતમાં છું, હું એમ જ્ઞાનમાં છું, વાંધો નહીં આવે, હાથ કાંપશે નહીં, અંદર કાંઈ કાળજી આપણો કંઈક ધરતશે નહીં, ધુરતશે નહીં, કાંપશે નહીં. અંદર હિંમત અને શક્તિ હશે અને આપણે એ શક્તિથી એ મુશ્કેલને પાર કરી જશું. અને ઇમામ ફરમાવે છે ખબર પણ પડશે નહીં. કેવી રીતે કોઈ મુશ્કેલ આવીને વહી ગઈ ખબર પણ નથી પડતી. અમુક ટાઈમ પહેલા આ એક નાનકડી ચીજ થાય તો એટલું મને તકલીફ થતી હતી, હવે તો મને ખબર જ નથી પડતી. આ હું સાંભળું કોમેન્ટ એમ જ્ઞાનની ક્લાસીસના અંદર હું સાંભળું કે ફ્રેન્ડ્સ કહેતા હોય કે હવે તો બહુ એવું લાગે છે કે કાંઈ મુશ્કેલ જ નથી. એ કેવી રીતે થઈ ગયું? ઇમામના નામના સાથે રહ્યા આસાન થઈ ગયું. ઇમામ જે છે ને, જેવી રીતે શેતાન તૈયાર બેઠો છે કે આપણે હજાર તરહની બાજી આપે, તો ઇમામ શું એના સામે કાંઈ કમઝોર પડેલો છે? ઇમામની કાંઈ કમી છે ઇમામના તાકાતના અંદર? અગર શેતાનની હજાર તરીકા છે તો ઇમામ પાસે તો 10,000 છે.
પણ કેના માટે? જે ઇમામને યાદ રાખે છે. ઇમામ કહે છે, તું તમારા ફ્રી વિલ થી તમે મારા પાસે આવો, તમે મદદ માંગો તો હું તમને મદદ આપું ને. હવે આપણે મદદ જ ન માંગીએ, આપણે બે ગુલતા ભૂલમાં પડેલા છીએ, તો ઇમામ પછી કઈ કરી નથી શકતા. શેતાન આવો બળવંત હજાર તરાની બાજી આપે, તો ઇમામની કોઈ તાકાત કોઈ કમ છે? ઇમામના નામના અંદર જે માજીસો છે ક્યાંક ઓછો છે? શેતાન બળવંત અને ઇમામ કાંઈ નહીં. આ કેવી નાદાનીની વાત છે, કેવી નાદાનીની વાત છે! આ લા એલમી, એલ નથી ને, એના માટે આવી શું છે? શેતાનની કોઈ તાકાત નથી કે ઇમામના સામે ઉભું રહી શકે. આપણા પાસે એલ નથી ને, તો શું થાય છે? જ્યારે એલ નથી હોતી ને, તો આપણે અમલમાં કાચે હોય, આપણામાં હિંમત ન હોય, આપણામાં ઈશ્ક ન હોય. એની વજા, બેસિક વજા, આપણા પાસે એલ નથી. જો કોઈ પાસે એલ હશે ને, એ ઝિકરની અહેમિયતને સમજશે, પોતાના સાંસને હંમેશા ઇમામના સાથે રાખશે. ઇમામ બહુ તાકતવર છે, ઇમામ બહુ તાકતવર છે. શેતાને કઈ મજા નથી કે ઇમામના સાથે કઈ બધાને કઈ કાંઈ બી હલાવી શકે, પત્તો બી હલાવી શકે. પણ આપણે પોતે જ ઇમામને હટાવી દઈએ અને શેતાનના પાર્ટીના અંદર ઘૂસી જઈએ, તો ઇમામ શું કરે? આપણો માંગ છે તો શું ફરમાવે છે કે જો તમારી હિંમત મજબૂત હશે ને ઈશ્ક હશે, તો તમારા હાથ કાંપશે નહીં અને ખબર પણ પડશે નહીં. જેમ એક માણસને ક્લોરોફોર્મ સૂંઘાવે છે ને બેહોશ થાય છે, તેમ ઈશ્ક હશે ને તકલીફ હશે તો ખબર પડશે નહીં. તો ઇમામ છે ને, લિટરલી ફિઝિકલ માજીસો આપણે સમજાવે છે, ફિઝિકલી, કે જો આપણે કોઈ ઓપરેશનમાં જઈએ, એનેસ્થેસિયા હોય, તો કેવો માણસ બેહોશ કાપે બી તો ખબર ન પડે. આ લિટરલી ફિઝિકલી આપણે એક ચીજ જોતા હોઈએ ને, કે ઓપરેશનમાં આપણે ખબર નથી પડતી કે ભાઈ કાપ્યું, ખૂન નીકળ્યું અને સીવી બી નાખ્યું ને સ્વિચર્સ ને બહાર આવી ગયા. આ એક હકીકત છે જે આપણે જોઈ છે આપણી ફિઝિકલ લાઈફના અંદર. ઇમામ ફરમાવે છે કે આ જે ઈશ્ક છે જે દેખાતું નથી, ઇમામની જે તાકાત છે જે આપણે ફિઝિકલી દેખાતી નથી, પણ એના નામના અંદર એવી જ તાકાત છે કે જેવી રીતે કોઈ સર્જરીમાં જાય, કાપે, ખૂન નીકળે, સ્વિચર લાગે ને બહાર આવે ને ખબર નથી, એવી રીતે જે મોમિન એના નામના અંદર રહે છે, એને દુનિયાની તકલીફની ખબર જ નહીં પડશે. અગર કોઈ ઓપરેશનમાં જાય અને કાંઈ પેન ન થાય ને ઓપરેશન સક્સેસફુલી નીકળી આવે, પછી જાગે ત્યારે પેન થાય, રાઈટ? એના પહેલા તો કઈ પેનનું ખબર જ નથી. અગર આ એક હકીકત છે જેને આપણે કબૂલ કરીએ છીએ, તો આ બી તો એક હકીકત છે કે જે લોકો ઇમામના નામ દિલ ધ્યાનથી હિંમતથી લે છે, એ લોકો પાસે તકલીફ કોઈ અસર જ નથી કરતી, અસર જ નથી કરતી. પણ આ સમજ ક્યારે આવે? જ્યારે આપણે એલમાં આગળ વધીએ. એલમાં જ્યારે આપણે પગથિયા પગથિયા આગળ વધીએ, તો આપણે સમજ પડે કે આ દુનિયા જે છે એ બધી, એની કોઈ તાકાત જ નથી, એનો કોઈ જોર જ નથી એક મોમિનો ઉપર. જે જોર છે એ મોમિનો છે, જોર છે એ મોમિનો છે. કેવી રીતે એ જોર આવ્યો? ઝિક્રો ઇબાદતથી, એના નામથી. ફરમાવ્યું કે તમને બે વર્ષ આગમાં દાટી રાખે. કેન યુ ઇમેજિન કે આગના અંદર એક લમ્હામાં આપણે બળી જશું ભાઈ? ઇમામ ફરમાવે છે બે વર્ષ આગમાં દાટી રાખે તો પણ પોતાનો દિન ન છોડે. તો આ એક મિસાલ ઇમામ આપે છે. ફિઝિકલી અગર આપણે એક મિનિટ બી આગમાં હાથ નાખી તો તરત બળી જશે, વાળી લાગશે. તો બે વર્ષ કોઈ કેવી રીતે આગ બરદાશ્ત કરી શકે? આખું ગળી જશે, ખતમ થઈ જશે. ફિઝિકલી આ કોઈ મિસાલની છે ને, કાંઈ ઓલી સેન્સ નથી બનતું, લોજિક નથી બનતી કે કોઈને બે વર્ષ આગમાં રાખી તો બળીને ખતમ થઈ જશે, હડું બડું બધું ગળી જશે. તો કેમ ઇમામ આવી મિસાલ આપે છે? આ મિસાલ એ છે કે દુનિયાના અંદર જ્યારે આપણે રહેતા હોય, આગની જે મિસાલ છે ને, એકચ્યુઅલી હસદની મિસાલ છે. કે હઝરત ઇબ્રાહિમ અલૈહિ સલામના કિસ્સાના અંદરથી આપણે પહેલી વાત કરી હતી કે હઝરત ઇબ્રાહિમ અલૈહિ સલામ જ્યારે લોકોને એમ જ્ઞાનની, ખુદાની તાલીમાત આપતા હતા ને, તો જે વાનો બાદશાહ હતો, ફિરોન, એનું નામ ફિરોન હતું કે બીજું શું નામ હતું, બાદશાહ જે હતો એ બહુ નાપસંદ કરતો હતો ઇબ્રાહિમ ને, રાઈટ? એના બહુ અગેન્સ્ટમાં જાતો હતો કે ઇબ્રાહિમ કેમ લોકોને સારી તાલીમાત આપે છે. અને બધા એના અમલદાર બાદશાહને કમ્પ્લેન કરે, કરતા 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 બાદશાહે કીધું કે નમરૂદ, થેન્ક યુ, નમરૂદ, ફિરોન નહીં, નમરૂદ. કેમ કે ફિરોન તો હઝરત મુસા અલૈહિસલામના જમાનામાં હતો, હઝરત ઇબ્રાહિમના જમાનામાં નમરૂદ હતો.
તો આખરકાર નમરૂદ જે છે ને એનો માથો પાકે છે કે આ ઇબ્રાહિમ ને તો કેટલું બી આપણે ટોકીએ એના આપણા બાપ ને કીધું, એની શિકાયત કરીને વોર્નિંગ આપી, આ તો રોકાતું જ નથી, રોકાતું જ નથી. તો શું કરે છે કે ચલો હવે તો છે ને ઇબ્રાહિમ ને સજા આપી. તો ઇબ્રાહિમ ને સજા શું આપે છે? કે છે આગ બાળો. ખૂબ આગ બાળે છે અને કહે છે કે ઇબ્રાહિમ ને છે ને એ આગના અંદર ફેંકી દો તો એ બળી જાય અને પછી એનો ખતમ થઈ જાય, બળીને મરી જાય. તો શું થાય છે કે આગ બાળવામાં આવે છે અને બધા માણસોને બોલાવવામાં આવે છે, બધા માણસો જોવા માટે આવે છે. જ્યારે ઇબ્રાહિમને આગમાં ફેંકવામાં આવે છે ને, તરત તરત જિબ્રાઇલ આવે છે અને જિબ્રાઇલને કહે છે કે તું કે તો હું આ બધા માણસોને તરવા બરબાદ કરી નાખું. તે કહે છે નહીં, આ લોકોને ખબર નથી એ લોકો શું કરી રહ્યા છે. તો જિબ્રાઇલ કહે છે તારા માટે ખુદાએ આ આગ છે ને ઠંડી કરી નાખી, તારા માટે ખુદાએ આ આગ છે ઠંડી કરી નાખી. જો ટેસ્ટ વિચાર કરો, પૈગંબર છે, ખુદાના પૈગંબર છે, કેટલી તકલીફમાં કે નમરૂદે આગમાં ફેંકી દીધું તો બી ટેસ્ટ લે છે ખુદા. શું કહે છે જિબ્રાઈલ આવીને કે તું કે તો બધા માણસને હમણાં મારી નાખો. ગુસ્સો કરે છે પૈગંબર. શું કહે છે પૈગંબર? નહીં નહીં નહીં, આ લોકોને ખબર નથી આ લોકો શું કરી રહ્યા છે. પોતે તકલીફ આગની બરદાશ્ત કરે છે અને એ લોકોને કહે છે નહીં માફ કરી નાખો, કાંઈ કાંઈ તકલીફ ન આપો. કેવું ઈમાન, કેવી શક્તિ! આ આપણા માટે રોલ મોડલ્સ છે, આપણા ટીચર્સ છે. તો શું કહે છે કે નહીં એ લોકોને તો ખબર નથી. જ્યારે એવી રીતે પોતે આ શબ્દ કહે છે તો જિબ્રાઈલ કહે છે ખુદાએ તારા માટે આ આગ છે ને ઠંડી કરી નાખી. હવે ઇબ્રાહિમ આગના અંદર છે, એનું અંગ પણ બળતું નથી, એ આરામથી વોક કરીને બહાર આવી જાય છે, આરામથી વોક કરીને બહાર આવી જાય છે. તો હવે લોજિકલી આપણે વિચાર કરીએ, કોઈને અગર આગમાં નાખે એ બળે નહીં? શું? ડેફિનેટલી બળશે. આ ફિઝિકલ સ્ટોરી નથી, આના અંદર તાવીલ છે, આના અંદર સમજ છે. શું સમજ છે? કે જ્યારે માણસો આટલું હસત કરે, કેમ કે ઇબ્રાહિમને માનવા વાળા ઘણા બધા વધતા ગયા ને, એ બુતોની નમરૂદની પૂજા મૂકીને ખુદાને માનવા વાળા થતા ગયા, તો ઇબ્રાહિમના ફોલોવર્સ વધતા ગયા, તો બળતરા વધતી ગઈ, હસદ વધતું ગયું, હસદ વધતું ગયું, આટલું વધી ગયું, આટલું વધી ગયું કે આગ જેવું થઈ ગયું. કે ને એટલી તકલીફ દેવા, આગ જે છે એ તકલીફ આપે ને, એ લોકોની હસદની આગ પેગમ્બરને ખૂબ તકલીફ આપતી હતી, પણ તોય એ શું કીધું? હું માફ કરું છું બધાને, હું માફ કરું છું. આપણે પોતાની જિંદગીના પણ કોઈ તકલીફ આપણે ત્યાં બદલો લેવા જઈએ તો એ આમ કરો તને આમ કરીશું, કેવી વાત છે ને? તો આપણે જ્યારે ઇલમ જ્ઞાનમાં આવે ને આ સમજીએ કે જો પૈગંબરે જ્યારે આટલી હસદની આગ જ્યારે ભેગી થઈ, એટલી તકલીફ થઈ, તો એ શું કર્યું? માફ કર્યું. તો આગ જે છે ને એ ઠંડી બરફના જેવી થઈ ગઈ ને, કોઈ આંચ ન આવી. આ જ વાત ઇમામ આપણે સમજાવે છે કે જ્યારે આપણે ઇલમ જ્ઞાનના રસ્તા ઉપર ચાલશું, આગ આવશે, તકલીફ આવશે. કેમ કે આસાન નથી આ રસ્તો, આસાન નથી. કેમ કે આજુબાજુ શેતાન જે છે ને ફિતના કરાવશે, તકલીફમાં નાખશે. અને જ્યારે ફિતનો આવે, તકલીફ આવે, તો આપણે આગના જેમ લાગે ને, આપણે તકલીફ થાય, આપણે દિલમાં દુઃખ થાય. કેમ આ લોકો સમજતા નથી? હું એક શું ગલત કર્યું છે? હું તો એમ જ્ઞાન મોલાની આશિક છું, કેમ આ લોકોને એમ લાગે છે? કાંઈ ગલત તો કામ નથી કર્યું, કાંઈ ગલત જગ્યા તો ટાઈમ નથી સ્પેન્ડ કર્યું, પણ આજુબાજુ માણસો નહીં સમજ શકશે. કેમ? ઝિકરથી ને ઇલમથી દૂર છે. એ લોકોની જે મિસાલ થશે આપણા માટે આગ જેવી થશે. પણ મોમિનના માટે જે હકીકતના રસ્તા ઉપર છે, એ આગ બરફના જેમ થઈ જશે, ઠંડી પડી જશે. 2 વર્ષ આગમાં દાટી રાખે તો પણ પોતાનું દિલ ન છોડે, એ આગનો અસર જ નહીં થશે એના ઉપર. એને તો ઇમામના ઇશ્કના અંદર રહેવાનું છે, ઇમામના મહોબ્બતના અંદર રહેવાનું છે. એ આગ બાળશે નહીં. એના માટે શું થશે? એના માટે રૂહાની તરક્કીનો સબબ બનશે. બધી જે આગ જે લોકો તકલીફ આપે ને, જ્યારે આપણે એમ જ્ઞાનમાં આગળ વધતા હોય તો શું માણસને સારું નથી લાગતું? ઘણા બધા આપણા આજુબાજુમાં જોઈએ જે આપણે તકલીફ આપતા હોય, આપણે સાથે કોપરેટ ન કરતા હોય, ઘણી બધી ચીજો છે થતી હોય લાઈફના અંદર. ફ્રેન્ડ સર્કલ છૂટતો જાય, ફેમિલી મેમ્બર્સના સાથે આપણે વધારે ગોસિપમાં ઇન્વોલ્વ ન થતા હોય, કિટી પાર્ટીમાં જવાનું મન ન થતું હોય, કેમ કે એમ જ્ઞાનમાં બેસીએ ને વધારે, તો ઘણી બધી ચીજો લાઈફના અંદર ચેન્જ થતી જાય. જોબના અંદર હોય તો આપણે ફાલતું વાતું ગીબત નું કરવાનું દિલ થતું, તો જોબના માણસોને બી પસંદ ન આવતું, ક્યાં તો કાંઈ વાત જ નથી કરતી.
તો શું થાય, આ બધી ચીજો જે છે આગ બનીને આવે મમ્મીના પાસે, પણ મમ્મીને જરા બી તકલીફ ન થાય અને એની રૂહાની તરક્કી થતી જાય. આ બધી અમલનો, આ બધી અમલ જે કરે એ બરદાશ શક્તિ કરે, જિકરથી પોતાને હિંમતમાં રાખે, એનો ફાયદો એને ખૂબ 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 મળતો જાય. હવે મારા પાસે બે જ્ઞાન બી હતા આ ચીજને સમજાવવા માટે કે આપણે સમજીએ. આ જ્ઞાન છે કે જે આપણી રૂહાની જંગના અંદર છે અને શેતાના પાસે હથિયાર છે. તો શું કહે છે પીર, એ જી હરદમ જિકર કરના સુરત નિરત ઉન પર ધરના, પીર શા કા જાપ જપના આઠ જામ લેલો નહાર, રાત અને દિવસ જિકરમાં રહેવાનું છે. તુમ ચેત મન મેરા, તો પોતાના મનને આપણે પોતાને ચેતવામાં રાખવાનું છે કે ચેતી જા મન, હંમેશા જિકરમાં રાખ, હંમેશા પોતાનું ધ્યાન જે છે એ ઇમામ ઉપર રાખ. કેવી રીતે? ઇમામ ઉપર, ઇમામના બદન ઉપર નહીં, ઇમામના ફોટો ઉપર નહીં, એના જિકરના અંદર, એના પીશા કા જા એનું નામ લેવાનું છે. તો આજે આપણે જે અસાઇનમેન્ટ મેલો જિકર કરવાનું, ઇલા 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 અંત સુભાન કા ઇન્ની કુંતુ મિન ઝાલિમીન હતું દિવસના અંદર, કેમ કે આપણે બહુ ઝાલિમ છે પોતાની રૂહ માટે, એ સમજીને આપણે જિકર કર્યું. તો આપણે અલગ અલગ જાતના જિકર કરીએ તો શું થાય કે પોતાના જેમ રટતા ના હોય, દિમાગના અંદર થોડી કસરત બી થાય, થોડી મહેનત બી થાય. ડિફિકલ્ટ જિકર છે, મને લર્ન કરવાનું છે, એનું માઇનસ શું છે મને શીખવાનું છે. તો આપણે શું કસડીમાં બી થોડુંક રહે, મગજને ઇન્ટરલેક્ટને એક્સરસાઇઝ થતી હોય અને પછી આપણો ફાયદો થાય. બીજો આ ગીનાનો પાઠ, એ જી ગતમાં હે મિલો નીતો નિત, પહેલે માનો શરિયત તરીકત ઓર હકીકત, મારફત મે મન કો માર તુમ ચેત મન મેરા. તો આપણે સમજીએ છીએ, કેમ કે આપણે ગુજરાતી સ્પીકિંગ છે તો આપણે સમજીએ છીએ કે ઇમામ શું ફરમાવે છે કે આ એક સિરાતલ મુસ્તકીમ જે છે ને એક રસ્તો છે, શરિયત કરતા હતા, તરીકતમાં જાણીએ છીએ, હવે જે છે હકીકતમાં પૂગા. પણ હકીકતમાં આપણે રોકાવાનું નથી, તાવીલ જે છે એસન્સ જે છે એ હકીકત છે. આપણે જયારે હકીકતી એમ લઈ અને હકીકતના રસ્તા ઉપર ચાલીએ તો મારફતને પામશું. શું, કેવી રીતે? પોતાની નફ્સને મારીને આપણે સુજાગ થઈ જશું. જયારે કોઈ સુજાગ થઈ જાય તો એને કહેવાય નફસે લવામાં, નફસે અમારાને મારીને ખતમ કરીને નફસે લવામાં અમે બદલાઈ જાય. જે આપણે ટ્રાન્સફોર્મેશનની વાત કરતા હોઈએ કે આપણે ઝિકર એમ ગિનાની ક્લાસીસમાં આ ગ્રુપ બનાવેલા એનું મકસદ ઈ છે કે આપણે એકબીજાની મદદ કરીને પોતાની જે કાર્નલ સોલ છે, નફસે અમારા છે, એને મારતા જાય, મારતા દબાવતા જાય, ખતમ કરતા જાય, ટ્રાન્સફોર્મ કરતા જાય અને કોન્શિયસ સોલ બનતા જાય અને નફસે લવામાં બની જાય જે ઇમામના તરફથી છે. પછી એનાથી આગળ આગળ વધતા જાય, રોકાવાનો નથી. તો પોતાનું ધ્યાન, પોતાનું મગજ જે છે એ વધારે ને વધારે આપણે આગળ વધારીને, આપણે ઈશ્કના અંદર આગળ વધારીને આપણી રૂહને ટ્રાન્સફોર્મ કરવાનું છે. એક હેવાની રૂહથી કાઢીને એને કોન્શિયસ રૂહ બનાવી લેવાની છે અને એ કોન્શિયસ રૂહ આગળ વધારીને આપણે ઇમામના પાસે લઈ જાય છે. તો આ આપણી ખાહિશ છે, આ આપણી ચાહના છે. શેતાનની કોઈ મજાલ નથી કે ઇમામના નામના સાથે ઉભો રહે. તો આપણે ક્યારે કહીને કે શેતાનની બાજી, તો તમને ખબર છે ને, આ એ બી એક બીજું અન્ડરસ્ટેન્ડિંગ, એ કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે સમજવું પડશે કે કયામતના દિવસે શેતાન કહેશે મારું થોડી વાંક છે, તમે પોતાની મરજીથી મારી વાત સાંભળી. તો આપણે શેતાને વાંક કેટલી વાર, કેટલી વખત દેશું? આ જમાત જયારે એજ્યુકેટેડ નહોતી ત્યારે ઇમામ આ વાતો સમજાવતા હતા. હવે આપણે એજ્યુકેટેડ છીએ, આપણે ખબર છે કે જે બાજી છે એ પોતાના, આપણી પોતાના રૂહની જે નફ્સના અંદર, જે નફસે અમારા છે, જે જાનવરની આદતો છે, આપણા પોતાના અંદર છે. આપણે પોતાના ફ્રી વિલથી આપણે પોતાને રોકાવાનું છે. આપણે એમ કહીને શેતાને બાજી આપી તો શું ખબર છે કર્યું? આપણે રિસ્પોન્સિબિલિટી ટ્રાન્સફર કરી નાખી, બ્લેમ કરી નાખ્યું. બીજાને બ્લેમ કર્યું તો પોતે તો ચેન્જ થવાની જરૂરત જ નથી. આ એક હાયર અન્ડરસ્ટેન્ડિંગ છે, આઈ હોપ કે આપણે બધા સમજી શકીએ કે કોઈને આપણે વાંક કાઢીએ ને તો એનો કુસૂર છે. જ્યારે એનો કુસૂર છે તો હું તો બહુ ડાય, હું તો બહુ સારી, મારો તો વાંક જ નથી, એનો વાંક છે. જ્યારે આપણે આવી વાતો કરીએ ને તો આપણે પોતાને ક્યારે સુધારીએ નહીં. મોમિન જે છે ને એ પોતે પોતાને સુધારે છે. કોઈ બીજાને આપણે સુધારવા નથી જવાનું, પોતા ઉપર જ કામ કરવાનું છે. કેવા આવે ને કે કોઈ હતો પોતે દુનિયાને ચેન્જ કરવા માટે ગયા, ખબર પડી દુનિયા તો ચેન્જ ન થઈ, સમજ આવી કે પોતાને ચેન્જ કરવાનું છે. તો અહીંયા જે એમ જ્ઞાન આપણે શીખી રહ્યા છે ને, કોઈ બીજા માટે નથી, પોતા માટે છે કે પોતાને ચેન્જ કરવાનું છે.
તો આ એક ઇમ્પોર્ટન્ટ સમજ છે કે આ આપણા અંદર જ એક એનર્જી છે જેને નફસે અમારા કાર્નલ સોલ આપણે કહીએ છીએ. કેમ કે જે હેવાની રૂહ આપણા અંદર છે એ હેવાની રૂહને મારીને ખતમ કરીને ટ્રાન્સફોર્મ કરીને એને નફસે લવામાં બનાવવાની છે. આપણે આપણી જે રેશનલ સોલ છે એક હોય છે ને રૂહે હેવાની, એના બાદ રૂહે ઇન્સાની, રેશનલ સોલ છે એને આપણે સ્ટ્રોંગ બનાવવાની છે. જ્યારે સ્ટ્રોંગ બને મતલબ શું, રેશનલી હોશિયારીથી મગજથી કંટ્રોલ કરવાનું, હેવાની તો પર બિહેવ નહીં કરવાનું. પછી આપણે આગળ વધીને એને આપણે રૂહુલ કુદ્દુસ, ઇમામની જે રૂહ છે એના પાસે લઈ જાય. જે રૂહે ઇન્સાની છે પોતાની અક્કલથી જ્યારે સ્ટ્રોંગ બને અને સ્ટ્રેન્થ રાખે, હિંમત રાખે, તો એ ઇમામના સાથે એક થાય. તો આપણે અહીંયા રોકીએ. કોઈ પાસે કોઈ ક્વેશ્ચન હોય, કોઈ કોમેન્ટ હોય તો તમે આવી શકો છો. ઓકે, તો અહીંયા એક મને ક્વેશ્ચન દેખાય છે કે શું મીનિંગ છે ગિરિયા અવઝારીની અને લા ઇલા અંત સુભાના કાઈની કુંતુમિન જ્વાલીને શું માના છે. તો આ બેનને હું કહીશ કે તમે ગ્રુપ પર છો કે નથી, કેમ કે ગિરિયા અવઝારી અને આની પૂરી મિનિંગ જે છે, ઝિકરની આખી મિનિંગ આજ સવારના જ આપણને મળી ગઈ હતી ગ્રુપના અંદર. તો મારું નથી ખ્યાલ કે તમે ગ્રુપમાં છો, અધરવાઇઝ તમે આ ક્વેશ્ચન નહીં કરતા કે ગિરિયા અવઝારી શું છે. તો મને નથી ખબર કે કેટલા દોસ્ત અહીંયા નવા છે કે જે લોકોને નથી ખબર ગિરિયા અવઝારી શું છે. પણ બ્રીફલી અગર હું કહું કે ગિરિયા અવઝારીનો મતલબ એ છે કે જ્યારે આપણે આંખોથી આંસુ જ્યારે ટપકતા હોય, દિલથી જે આંસુ નીકળતા હોય એની ગિરિયા અવઝારી કહેવાય છે. ખાલી જીભથી ગિરિયા અવઝારી નથી થતી, દિલના અંદરથી આંસુ પડવા જોઈએ, આંસુ નીકળવા જોઈએ. જે આપણે જમાતખાના અંદર ગિરિયા અવઝારી તસ્બી કાઢીએ છીએ સુખી સુખી, એ જીભની ગિરિયા અવઝારી છે, એ હકીકી ગિરિયા અવઝારી નથી. ધ વર્ડ ગિરિયા અવઝારીના મતલબ જ એ છે કે પોતાની આંખોથી ખૂબ જે છે એ આંસુ બહાવના, ઝારો કતાર રોઈને ઇમામથી ગુજારિશ કરવાની. જે આપણે બધી વાતો કરી કે આપણે શૈતાનની બાજીમાં આવી જઈએ છીએ, એકચ્યુઅલી આપણે પોતે એ જ ઝાલિમ છીએ જે પોતાના રૂહ પર જુલ્મ કરીએ છીએ અને બ્લેમ જે છે ને શૈતાનને કરીએ છીએ. કેમ કે જમાત અહીંયા એજ્યુકેટેડ નહોતી તો ઇમામ એવી રીતે સમજાવે છે. આજ ઇમામ આવી વાતો નથી કરતા. ઇમામ શું કહે છે, ફોલો ધી રિલિજન વિથ યોર ઇન્ટેલેક્ટ, રાઈટ? કે આપણે અક્કલમંદ છીએ, આપણે ભણેલા લખેલા છીએ, તો આપણે પોતાની અક્કલને વાપરવું પડશે. કોઈને બ્લેમ નથી કરવાનો, આપણે પોતાના વાંક ગોતવા છે. અને આ ઝિકર જ્યારે આપણે પોતાના વાંક જોઈએ ને તો આપણે બહુ શર્મિંદગી થાય, રાઈટ? આપણે દિલના અંદર સારું લાગે કે યાર હું જ આટલા ખરાબ કામ કરે, હું આટલા ગુનેગાર છું, મોલા હું તો પોતાને બહુ સારું સમજતી હતી. તો જ્યારે આવી અગલીનેસ આપણે દેખાય ને, બદસૂરતી દેખાય ને પોતાની અરીસા અંદર જોઈને આપણે દેખાય કે આપણે કેટલા બદસૂરત છીએ. કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આપણા રૂનો શું હાલ છે, બીજો કોઈ જોવે કે નહીં આપણે જોઈ શકીએ છીએ. તો જ્યારે એ બદસૂરતી દેખાય ને ત્યારે આ ઝિકર કરવાનો, લા ઇલાહા ઇલ્લા અંત સુભાનકા ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમી, મોલા તું તો પાક છો, તું તો સુભાન છો, હું જ જુલમ કર્યું છે, આ બધું ગુનાહ જે છે બધું હું જ પોતા રૂ પર કર્યું છે. આવા વિચાર કરીને જ્યારે આપણે ઝિકર કરતા હોય ને તો પોસિબલ નથી કે આપણે આંખો જે છે ને સુખેલી હશે, દિલથી આપણે તકલીફ થશે. કેમ કે આપણે બધા ઇમામના લવર્સ છીએ, આપણે ચાહીએ છીએ કે આપણી રૂહ પાક થાય. તો જ્યારે ચાહના છે ને પછી પછી આપણે દેખાતું હોય કે આપણે કેટલા ઝાલિમ, કેટલા ખરાબ છીએ, આપણે પોતે બીજાને શું કહેવા જઈએ. તો આવા વિચાર, આવી સોચથી જ્યારે આપણે જિકર કરીએ તો આપણે દિલના અંદરથી બહુ જ નરમી પેદા થાય અને ગિરિયા અવઝારી થાય, આંખોથી આંસુ બહે ને ઇમામથી પછી માફી માંગે કે યા મોલા તો બો તકસીરદાર બંદા સિરતા પાવ ગુનેગાર, યાશા તું ગુના બક્ષણ બક્ષણ હા, એવી રીતે ઇમામથી આપણે માફી માંગીએ. લા ઇલાહા ઇલ્લા સુબહાનકા ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમીન. આ ઝિકર જે છે ઇટસેલ્ફ પોતે ગિરિયા અવઝારી છે. કેમ કે આપણે પોતાની જ કમ્પ્લેન કરીએ છીએ, કોઈ બી પોતાની કમ્પ્લેન નહીં કરશે. આ એવો બ્યુટિફુલ ઝિકર છે કે એમાં આપણે પોતાની કમ્પ્લેન કરીએ છીએ. પસંદીદા ઝિકર છે ખુદાનો. તો આઈ હોપ કે હું એ તમને આન્સર આપ્યો. નિયામત બેન જી, માં કડી ગિનાનો છે ને, નામ લેતા નામી કૂપ આવે, તો ઈ જયારે અમલ ની પકાઈ થાય છે ત્યારે દેખાય છે. કારણ કે હું યાલી કરું છું તો યાલી તો નથી દેખાતો, તો ઇઝ ઇટ બીકોઝ ઓફ અમલ જી પકાઈ?
યા એક્ઝેક્ટ ઓકે વાવ. અને બીજો તમે જો આજે એક્સપ્લેન કર્યા ને તો વુડ બી સત શબ્દ હે ગુરુ હમારા. If yes. those studies would explain exactly what this Farman was saying today, nahi? Yes. કે બધું શબ્દ ના અંદર છે. ઇમામે પોતાનું જે નૂર છે એ શબ્દ ના અંદર રાખી દીધું છે. તો બધા ઇસ્મે આઝમ છે. તો રિમેમ્બર, આપણે રિમેમ્બર કરવાનું કે બધાને નામ જે છે એના છે, એક શબ્દ સુપીરિયર છે જે ઇમામે આપ્યું. તો ઇમામ ઇમામનું પૂરું નૂર છે, પણ બીજા બધા જે નામ છે એના છે, એની જ તારીફ છે, બીજા કોઈની તારીફ નથી. રાઈટ? યસ, થેન્ક યુ. ઇટ વોઝ એક્સેલન્ટ. શુક્ર મોલા. શુક્ર મોલા. કોઈ બીજા પાસે કોઈ ક્વેશ્ચન, કોઈ વાત છે, કોઈ કોમેન્ટ છે? નહીં તો આપણે છુટી કરીએ. ઇટ વોઝ એક્સેલન્ટ. હા, થેન્ક યુ માં, થેન્ક યુ. શુક્ર મોલા, શુક્ર મોલા. યાલી મદદ, યાલી મદદ, યાલી મદદ. થેન્ક યુ, વેરી વેરી થેન્ક યુ. શુક્ર મોલા એનો અજર દિન અને દુનિયામાં દે. આમીન, આમીન. મારી જાન, તમે પાકિસ્તાનથી આ ટાઈમ પર જોઈન કરો છો, કુરબાન કુરબાન, થેન્ક યુ. યાલી મદદ, 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 યાલી